મહેસાણામાં શક્તિ પ્રદર્શનમાં વિપુલ ચૌધરીએ નામ લીધા વગર ઋષિકેશ પટેલ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જો અમારા મંત્રી પાણીદાર હોત તો વિસંગનને પાણી મળ્યું હોત, ખેરાલુમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર ના લાગ્યા હોત, વિસંગના મગફળી કૌભાંડની તપાસ કેમ કરતા નથી, વિસંગરમાં મગફળી ઉત્પાદન વગર ખરીદી કેવી રીતે થઈ તેની માહિતી કેમ આપવામાં આવતી નથી, સાથે સહકાર શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ખાનગીકરણ ચાલે છે, સરકારે એવી નીતિ ન ચલાવવી જોઈએ, પારદર્શક કામકાજ કરવું જોઈએ, તો વધુ ને વધુ આ મામલો ગરમાઈ રહ્યો છે. વિપુલ ચૌધરી વર્સિસ ઋષિકેશ પટેલ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રને દુક્ષાણમાં દાણ આપો તો એ બરાબર નહીં, એમાં કેસ કરવાના. નીતિ બેવડી ના ચાલે. આજે હારીજમાં ચણા ના થતા હોય તો એની તપાસ તમારે કરવી છે ખરીદીની, તો વિસનગરમાં ક્યાં મગફળી થાય છે ત્યાં તમારે તપાસ કેમ નથી કરવી? કારણ કે એ ખરીદી કરવાવાળા આજે તમારા રાજના મંત્રી છે. એટલા માટે મંત્રી પણ જો પાણીવાળા હોત તો ખેરાલુના લોકોને બોર્ડ ના ભરવા મારવા પડ્યા હોત કે પાણી નહીં તો મત નહીં. આવી બેવડી નીતિઓ, શિક્ષણનો પણ વેપાર કરવાનો, સહકારનો પણ વેપાર કરવાનો, બેવડી નીતિઓ ચાલે નહીં.